ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો 6ઠો યુવા મહોત્સવ ઘુસિયા ખાતે યોજાયો. ગીર સોમનાથ જિલ્લાના તાલાના ઘુસિયા ગીરમાં આવેલ અમર શહીદ ડીએમ બારડ સંકુલ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા 6ઠો યુવા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ, કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ અમર શહીદ શ્રી ડીએમ બારડ આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ઘુસિયા ગીર સંયુક્ત ઉપક્રમે વિશ્વવિદ્યાલય અભ્યાસ કરતા યુવક યુવતીઓમાં રહેલ કળા કૌશલ્ય અને સુસુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપી સમાજમાં નિર્માણ થકી રાષ્ટ્ર વિકાસમાં જોડતો યુવક મહોત્સવ અવસર 2024ના કેન્દ્રવંતી વિચાર ઉપર યોજાઈ રહ્યો છે. આજરોજ સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ સાડેજા હસ્તે યુવા મહોત્સવનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરી બાપુએ આશીર્વચન પાઠવેલ. પ્રસિદ્ધ કટાર લેખક જય વસાવડા અને સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો ડોક્ટર રમાશંકર દુબે, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ડીએમ બારડ સંકુલના સંચાલક શૈલેષ બારડ, તાલાલા મતવિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા વિરોધ વિશેષ ઉપસ્થિત રહી હતી. ભક્તિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો ચિતન ત્રિવેદી અધ્યક્ષ સ્થાને યોજાયેલ રહેલ અવસર 2024 કાર્યક્રમ વિવિધ સ્પર્ધામાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાના કલા કૌશલ્યને રજૂ કરાઈ, જેમાં સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધા, સમૂહ ચર્ચા, પ્રશ્નપંચ યોજાયા. લલિત કલા અને સર્જનાત્મક વિભાગમાં તત્કાલ ચિત્રકળા, રંગોળી, કાર્ટૂનિંગ, કોલાજ, કલે મોડલિંગ, પોસ્ટર મેકિંગ, તત્કાલ છબીકલા, મહેંદી અને નાટ્ય વિભાગમાં એકાંકી, લઘુનાટક, મૂક અભિનય અને મિમિક્રી જેવી રીતે સંગીત વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીત, પશ્ચિમી વાદ્ય સંગીત, હળવું કંઠ્ય સંગીત, પશ્ચિમી કંઠ્ય સંગીત, સમૂહ ગીત, ભજન, દોહા, છંદ, લોકગીત અને નરસિંહ મહેતાના પદગાન સાથે નૃત્ય સ્પર્ધાની વાત કરીએ તો પ્રાચીન રાસ, લોકનૃત્ય, આદિવાસી નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય. કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ટેબલોનું નિર્માણ કરી કલાયાત્રા દ્વારા જાગૃતિ કાર્યક્રમ રજૂ કરાયો. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રો બલરામ ચાવડાએ કર્યું. બહુ આનંદ થયો. એક તો જૂનાગઢ અમારું પૈતૃક ગામ કહેવાય અને નરસિંહ મહેતાના અમે બધા તો વારસદારો કહેવાય. તો નરસિંહ મહેતા હું હસતા હસતા કહેતો હોઉં છું કે એક વૈષ્ણવજનનું ભજન લખ્યું એમાં જ આખું નાગરિક શાસ્ત્ર આવી જાય છે. કારણ કે કેવી રીતે જીવવું એ બધું જ નરસિંહ મહેતાના ભજનની અંદર આવેલું છે. અને યુવક મહોત્સવ એટલે તો હું તો યુવક મહોત્સવની જ બહાર નીકળેલી પ્રોડક્ટ છું. એમાંથી જ મારું ઘડતર થયું છે. આવા બધા ઉત્સવોમાંથી, સ્પર્ધાઓમાં ભાગ લેતા લેતા લખતા થયો, બોલતા થયો એટલે જ અહીં આવતો થયો. અને ચેતનભાઈ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ખૂબ સરસ આયોજન કર્યું. મારા જશુભાઈ બારડની આ સંસ્થા કેમ્પસ પણ બહુ સરસ મજાનું. ઘણા બધા જુવાન મિત્રો આવ્યા છે, પોતપોતાની પ્રતિભા બતાવશે, પોતપોતાની રીતે આનંદ કરશે. મેં આજે એની બહુ લંબાણપૂર્વક થોડી મારી વાત પણ કરી મારા પ્રવચનમાં કે આ એવી ઘટના છે, એવી જગ્યા છે કે જેમાં તમે અત્યારે કદાચ જીતશો એ મહત્વનું નથી, તમે હારી પણ જશો, પણ તમે આનંદ લેશો. જે આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો એ તમારી ભેગો રહેશે, એમાંથી જે શીખ્યા હશો એ તમારી ભેગું રહેશે. તો જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ નથી, કાં જીત છે કાં શીખ છે. એક લીટીમાં જુવાન મિત્રો આટલું સમજી જાય તો એ ઘણી હરણફાળ ભરી શકે એમ છે જીવનની અંદર. અને આપણી તો કાઠિયાવાડની ભૂમિ એટલે એની અંદર એક પ્રકારની ઊર્જા, એક પ્રકારની શક્તિ તો સમાયેલી જ હોય. ખાલી એને એક દિશા દેવાની, એને એક ફોકસ, લક્ષ્ય આપવાની વાત છે, ગોલ આપવાની વાત છે. તો એ આજે આ યુવાન મિત્રો છે જે ખાલી ભણતર એ તો વર્ગનું શિક્ષણ થયું, પણ વર્ગ સિવાય પણ એક સ્વર્ગ હોય છે જે આ બધી પ્રવૃત્તિઓનું હોય છે, જેને કારણે માણસ છે એ નવું નવું શીખતો હોય છે, નવું નવું જાણતો હોય છે અને ખાસ તો જીવન માણતો હોય છે. તો યુવક મહોત્સવ એ રીતે ખૂબ કામ કરે છે દરેક વિદ્યાર્થીઓના જીવનની અંદર. અને આજે મેં કીધું એમ, એ લોકોનો થનગનાટ જુદો હોય પણ એ તરવરાટ જ્યારે થોડો બેચોર થાય ત્યારે એમને ખ્યાલ આવશે કે આ જે બધી પળો વિતાવી એ કેટલો આનંદની પળો હતી અને એ જીવનની અંદર કેવી યાદગાર રહી છે. તો આ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રોગ્રામ છે અને યુવક મહોત્સવ છે 2024. અને આજે એમની શુભ શરૂઆત, 2 દિવસનો પ્રોગ્રામ છે અને આજે એમની શુભ શરૂઆત થઈ છે. અને લગભગ 800 વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે. બાકી એમની સાથે પધારેલા એમના અલગ અલગ વિષયના પ્રોફેસરો પણ છે, બધા જજીસ લોકો પણ છે. અને આજે જ્યારે એમની શુભ શરૂઆત થઈ છે ત્યારે એ પ્રસંગની અંદર માન્ય કલેક્ટર શ્રી ભૂતનાથ મહાદેવ, જૂનાગઢના મહંત, અમારા સાંસદ રાજેશભાઈ, ગીર સોમનાથ જિલ્લાના અમારા બીજેપીના પ્રમુખ મહેન્દ્રભાઈ, બાકીના યુનિવર્સિટીના બધા કુલપતિઓ અને પ્રોફેસરો અને બાકી સમગ્ર વિસ્તારમાંથી અમારા આમંત્રણને માન આપીને મહેમાનો પણ આ બધાની ઉપસ્થિતિમાં આજે પહેલા દિવસે પ્રોગ્રામની શરૂઆત થઈ છે. યુવા પેઢીને તો અહીંયા વક્તાઓએ પણ કીધું છે, જયભાઈ વસાવડા પણ અહીંયા હાજર હતા, એમને પણ થોડી શીખ આપી છે.
છેલ્લે મહંત બાપુએ પણ વિદ્યાર્થીઓ માટે શીખ આપી છે. હું પણ એમ ચોક્કસ કહીશ, એ કોલેજ કાળના વિદ્યાર્થી તરીકે આપણે જ્યારે કોલેજમાં ભણીને બહાર નીકળીને અત્યારે આ ફિલ્ડમાં કામ કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓને અને અહીંયા પધારેલા જે દીકરા દીકરીઓ છે એમને તેમના જીવનની અંદર ક્યારેય નિરાશ ન રહે. હાર જીત છે એ ગૌણ વસ્તુ છે. ક્યારેક કોઈ ટકાવારી ઓછી આવે, કોઈ વિષયની અંદર માર્ક્સ ઓછા આવે, કોઈ સફળતા કદાચ મેળવવાના પ્રયત્ન કર્યા હોય ને એક વખત ના મળે, પણ નિરાશ ક્યારેય ન થવું જોઈએ ને સંઘર્ષ કરવો. જિંદગીની અંદર હંમેશા સંઘર્ષ કરતા શીખવું જોઈએ. અને તમારો કોઈ પણ કાર્યની અંદર સારું કાર્ય કરવા નીકળો તો એમાં સફળતા મળે, પણ એમાં થોડો ટાઈમ લાગતો હોય, પણ આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસ કાયમી માટે તમારો અડગ હોવો જોઈએ, મજબૂત. અને આત્મવિશ્વાસ અડગ સાથે તમે કામ કરવા નીકળો ત્યારે 100% એમાં સફળતા મળતી હોય છે. એટલે બધાને આજની યુવા પેઢીને મારી વિનંતી અને વ્યસનથી દૂર રહીએ, મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ના કરે આજના સમયની અંદર, એટલી મારી વિનંતી. કોઈ પણ જીવનના જે તબક્કા હોય એમાં કોલેજ કાળ છે ને એ બધાને બહુ યાદગાર હોય. આજે અમે આટલા વર્ષો થઈ ગયા અને વીસી સાહેબ અમને આમંત્રણ આપે કે આવવાનું છે તો અમને અમારો કોલેજનો ટાઈમ યાદ આવી ગયો. એટલે મિત્રો, આ જે ટાઈમ છે ને એને બરોબર માણજો. આ તબક્કો એવો છે કે તમારી કેરિયર નક્કી થાય, તમે શું બનશો, શું બનવું છે, એમાં શું આપણે મહેનત કરવાની છે, કોનું માર્ગદર્શન જોઈએ, એ આ અહીંથી જ નક્કી થાય. આજે 3 કે 4 વર્ષ જ્યાં ભણો એમાં, પણ એ ભણવાની પાછળ તમારે જે કોલેજ જીવનમાં જે આપણે જેમ કે આ યુવક મહોત્સવ છે, તમારે કોઈ સાંસ્કૃતિક તમારામાં કલા હોય, તમે નૃત્ય જાણતા હો, તમે સંગીત જાણતા હો, સારું વક્તવ્ય આપતા હો, તો એ પણ માણવું એટલું જ જરૂરી છે. કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કોઈને સ્પોર્ટ્સમેન હોય તો યુવક મહોત્સવ સાથે જે આ રમતના જે ઇવેન્ટ થતી હોય એમાં પણ એટલા જ ઉત્સાહથી ભાગ લેવો જોઈએ. અને સૌથી વિશેષ કે અહીંયા જે મિત્રો મળશે એ તમને આજીવન યાદ રહેશે, આજીવન સાથે રહેશે. અને આટલા વર્ષો પછી જ્યારે અમે કોલેજના મિત્રો મળીએ ને ત્યારે અમે પાછા કોલેજીને થઈ જઈને કોલેજની જ વાતો કરીએ. એટલે આ તબક્કો છે જે તમને મળશે ને એ તમારી સાથે આજીવન રહેશે. એટલે આ તબક્કો યાદગાર એવી તમને મારી શુભેચ્છાઓ. વીસી સાહેબનો વિશેષ આભાર કે અમને આમંત્રણ આપ્યું. ભાઈ આપણા કેમ્પસ ડાયરેક્ટર શ્રી શૈલેષભાઈ જે કોસ્ટ છે, સહયજમાન છે અને ખૂબ સારી સંસ્થા ચલાવે છે. અને બારડ ફેમિલી માટે એટલું કહેવું જોઈએ કે એમના જે વડવાઓ મૂકીને ગયા છે ને એ લોકો આગળ વધારે છે. એટલે તમને વિશેષ મારી શુભેચ્છા અને અભિનંદન. મારે થોડું સરકારી કામની વ્યસ્તતાને કારણે મારે નીકળવું પડશે. જયભાઈ, આપને હું આપનું વક્તવ્ય મિસ કરીશ, પણ બીજી વાર ક્યાંય આપણે મળશું ત્યારે ચોક્કસ આપનો લાભ લેશું. ફરીથી આપ સર્વેનો આભાર. થેન્ક યુ.